ચાંદીપુરાથી આપણા બાળકોને બચાવો આ કાર્યક્રમ આ અઠવાડિયામાં સતત બીજી વાર હું કરી રહ્યો છું અને એનું કારણ એ છે કે ચાંદીપુરાનો વાયરસ તડખડાટ મચાવી રહ્યો છે હવે થોડોક ડર પણ લાગવા લાગ્યો છે પ્રમાણિકતાથી તો અને એટલે જાગૃતતા વધારવી જરૂરી છે રાજ્યમાં ચાંદીપુરાના શંકાસ્પદ ઇકોતેર કેસ નોંધાયા છે જેમાંથી સત્યાવીસ બાળકોના મૃત્યુ પામ્યા છે જો કે આ સત્યાવીસ સત્યાવીસનું કારણ ચાંદીપુરા છે તે કેવું

નર્મદા કચ્છ દ્વારકા ભાવનગરમાં એક એક કેસ બનાસકાંઠામાં બે કેસ નોંધાયા છે એનો મતલબ એ થયો કે રાજ્યના પચાસ ટકા કરતાં વધુ જિલ્લા એવા છે એટલે તેત્રીસમાંથી સોળથી સત્તર જિલ્લા એવા થઈ ચૂક્યા છે જે આ પ્રકારના કેસ નોંધાયા છે મૃત્યુની વાત કરીએ તો જે મૃત્યુ થયા છે જે આશંકા છે તેની અંદર સાબરકાંઠામાં બે અરવલ્લીમાં ત્રણ મહીસાગરમાં એક મહેસાણામાં બે રાજકોટમાં બે અમદાવાદમાં ત્રણ ગાંધીનગરમાં એક દાહોદમાં બે વડોદરામાં અને દ્વારકામાં એક એક બાળકોના મૃત્યુ થયા છે ચાંદીપુરા જે વાયરસ છે ને એનાથી જે બાળકો બીમાર પડે છે તેમની ઉંમર એક વર્ષથી ચૌદ વર્ષની હોય છે રાજ્યની વાત કરીએ આજની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના ચાર શંકાસ્પદ કેસ નોંધાયા જે પૈકી બે બાળકોના મોત થયા છે પાલનપુરના બાળકની અમદાવાદમાં સારવાર ચાલી રહી હતી તો ડીસાના બાળકની પાટણની ધારપુર સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી હજુ બે બાળકો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે સુરતમાં ચાંદીપુરા વાયરસની દસ્તક આવી થઈ ચૂકી છે સચિન સ્લમ વિસ્તાર છે જ્યાં ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો છે અગિયાર વર્ષીય બાળકી સિવિલ હોસ્પિટલમાં એની સારવાર ચાલી રહી છે આ જ પ્રકારે અલગ અલગ ઠેકાણેથી આવા અહેવાલ આવે છે સરકાર સેમ્પલ લે છે સેમ્પલ ચોક્કસથી મોકલે છે સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકામાં સાડલા ગામે પણ ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાયો છે બાળકને બે દિવસથી તાવ આવતો હતો અચાનક આંચકી શરૂ થઈ અને હવે તેને રાજકોટ દાખલ કરાયો છે એ જ રીતે આજે મહીસાગર જિલ્લામાં પણ આરોગ્ય વિભાગે સર્વે હાથ ધર્યો છે સંતરામપુર તાલુકામાંથી આરોગ્ય વિભાગની ટીમને સત્તર ફ્લાય પકડી છે એટલે કે માટીમાં રહેતી અથવા માટીમાં થતી રેતીમાં થતી માટી સત્તર પકડી છે અને આ જ પ્રકારે બાળકોના જ્યારે મૃત્યુ થાય છે ત્યારે ચિંતા વધે છે એ હકીકત છે સરકારે આને ગંભીરતાથી લીધી છે આ માનવું પડશે પણ એ પણ હકીકત છે કે મહત્તમ કેસ ગ્રામીણ વિસ્તારમાં છે અને આના માટે સતર્કતા સક્રિયતા વધારવી જરૂરી છે ભારત સર અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારની અંદર પીડિયાટ્રિસ્ટ ડૉક્ટરની કમી હોય છે પીડિયાટ્રિસ્ટ ડૉક્ટર ખાનગી હોસ્પિટલ પીડિયા બાળકોના દવાખાના ખાનગી તો નાના ગામમાં તો હોતા જ નથી પણ સરકારના જે પીએસસી બાદ સીએસસી જે છે તેની અંદર પણ પીડિયાટ્રિસ્ટ ડૉક્ટરની કમી હોય છે ભારત સરકારના સ્ટેટસ રિપોર્ટ ઇન રૂરલ હેલ્થના રિપોર્ટ પ્રમાણે ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં બે હજાર બાવીસમાં સીએસ એટલે કે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ત્રણસો ચુમ્માલીસ પીડિયાટ્રિસ્ટ એટલે કે બાળકોના ડૉક્ટરની જરૂર હતી જેની સામે છોત્તેર જગ્યાઓ મંજૂર કરવામાં આવી હતી તેમાંથી ત્રીસથી પણ ઓછી ડૉક્ટરોની જગ્યા ભરાઈ છે છેતાળીસ જગ્યાઓ હજુ પણ ખાલી છે અને હકીકત એ છે કે આપણા ત્યાં ત્રણસો ચુમાલીસ પીડીયા હોવા જોઈએ સરકારી સીએચસી માં એની જગ્યાએ ત્રણસો ચૌદ ડોક્ટરો ઓછા છે ખેર આ સ્થિતિ છે એટલે ચર્ચા પણ કરવી છે પણ આ કેમ કે જાગૃતતા જરૂરી છે આની વચ્ચે સકારાત્મક વાત પણ એટલી જ સામે આવી છે પંચમહાલ જિલ્લામાં પંચમહાલના દ્રશ્યો જોજો અહીંયા બાળકો અને સ્કૂલના શિક્ષકો કેવી રીતે જાગૃતતા ફેલાવી રહ્યા છે બાળકોને પહેલાં ચાંદીપુરાનું શિક્ષણ શિક્ષકો આપે છે શિક્ષકોને ટ્રેન કરવામાં આવ્યા છે એ ફ્લાય છે શું એના લક્ષણ શું હોય કેવી રીતે એનાથી બચી શકાય કઈ રીતની ઘરની આજુબાજુમાં વ્યવસ્થા ગોઠવવી જોઈએ એ શીખવવામાં આવે છે અને આ પ્રયાસ થયો છે પંચમાલ એટલે કે પછાત ગણાતા જિલ્લાની અંદર ત્યાં નદીસર પ્રાથમિક સરકારી શાળાની અંદર જબરજસ્ત જાગૃતતા અભિયાન શરૂ થયું છે અને આ બાળકો ઘરે જઈ પોતાના વિસ્તારમાં જઈ પોતાના ગામમાં જઈ ગલી મહ્લામાં જઈ એ ચિત્રો સાથે જાતે ચિત્રો બનાવે છે એનો ચાર્ટ બનાવે છે અને એ જાગૃતતા લાવે છે લોકોને સમજાવે છે વિસ્તારના લોકોને સમજાવે છે કે ચાંદીપુરાથી આવી રીતે બચી શકાય ઘરનું આજુબાજુનું લીંપણ છે તો આ પ્રકારે એનો પાવડર બધું છાંટી શકાય પણ સવાલ એ છે કે પીડિયાટીસ ડોક્ટરની કમી છે આ સંજોગોમાં બાળકોને કેવી રીતે આપણે બચાવી શકીશું ડૉક્ટર કમલેશ રાજગોટ મારી સાથે જોડાય છે ભારતીય જનતા પક્ષના નેતા પણ છે અને વ્યવસાય ડૉક્ટર પણ છે ડૉક્ટર હેમંતભાઈ વસાવડા કોંગ્રેસના નેતા છે અને વ્યવસાય ડૉક્ટર છે આ બંને ડૉક્ટર સાહેબોનું સ્વાગત છે વસાવડા સાહેબ આપ શું માનો છો આ બીમારી ગણીએ કે રોગ ગણીએ એને કેટલી ગંભીરતાથી લેવો જરૂરી છે આપણે અત્યાર સુધી કેટલા ગંભીર છીએ પીડિયાટીસ ડૉક્ટરની કમી કેટલી મુશ્કેલી સર્જી શકે તેમ છે અને શહેરોની અંદર જે ખાનગી पीडियाट्रિસ છે એમને પણ સરકાર સાથે કેવું સંકલન કરવું જરૂરી છે સી રોનકભાઈ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર આ મેડિકલ સાયન્સનો બહુ મોટો નિયમ છે એક આખી પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન કરીને એક આખો સબ્જેક્ટ છે અને કોલેજના બીજા વર્ષના એમબીબીએસ કરતા વિદ્યાર્થીઓને આ વિષય ભણાવવામાં આવે છે કે કોઈ પણ રોગ કઈ રીતે અટકાવવો કે ફેલાવો કેમ અટકાવવો એને માટે શું કરવું મને એવું લાગે છે કે આપના માધ્યમથી હું આજ એક અપીલ કરું અને કબલેશભાઈ આપણી સાથે છે એ પણ સરકારને આ વાત કરે કે આખા ગુજરાતમાં જે રીતે કોરોના આવ્યો પછી હવે ચાંદીપુરમ આપણને ડરાવે છે કોલેરા આવે છે ડેન્ગ્યુ આવી ગયો સ્વાઇન ફ્લુ આવ્યો ના ઓફિસરોની પોસ્ટ ઉભી કરવામાં આવે અને એને આ કામ સોંપવામાં આવે કમનસીબે પ્રિવેન્ટીવ એન્ડ સોશિયલ મેડિસિન ખાલી કોલેજ પૂરતું જ છે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલોમાં તાલુકા હોસ્પિટલોમાં ક્યાંય પીએન્ડ ની કોઈ પોસ્ટ નથી હેલ્થ ઓફિસરો છે કે જે એમબીબીએસ ડોક્ટરો છે જે પેશન્ટે જોવે છે અને બાકીનું કામ કરે તો કરે ન કરે ન કરે એટલે પહેલું સજેશન મારું એ છે કે ગુજરાતભરમાં પીએન્ડએમની ગ્રેજ્યુએશનની પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી પીજી ડિગ્રી લીધેલા ડોક્ટરોની નિમણૂક કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવા રોગોને ફેલાવતા જ અટકાવી શકાય હવે ફેલાઈ ગયા તો આપણે આ ટ્રીટમેન્ટની વાત કરીએ કે સેન્ડફ્લાય જે છે એ તળમાં થાય છે ગારામાં થાય છે મકાનોમાં તળ હોય છે દિવાલમાં ક્રેક એમાં થાય છે એટલે સામાન્ય રીતે આ રોગ ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ દેખાવાનો અને તમે જો સ્ટેટિસ્ટિક જોશો તો કોઈ મોટા શહેરમાં સાત કેસ નોંધાણા હોય એમાંથી પાંચ છ કેસ તો ગ્રામ્ય વિસ્તારમાંથી ટ્રાન્સફર થઈને આવ્યા હોય એટલે ગ્રામ્ય વિસ્તારો પર સરકારે તરત જ ધ્યાન દેવાની જરૂર છે ત્યાં વધારે કોન્સન્ટ્રેશનથી લોકોને જાગૃત સરસ બતાવ્યું આપે બહુ સરસ બાળકોને જે રીતે પોસ્ટર બેનર કરીને મોકલવામાં આવે છે એ એ શાળાને અભિનંદન આપવા જોઈએ અને મને એવું લાગે છે કે એ પોતાનો અગત્ય પ્રયાસ હશે સરકારી પ્રયાસ હોય તો તો આખા ગુજરાતમાં એક સાથે થવો જોઈએ એટલે પંચમહાલની શાળાના સંચાલકોને હું અભિનંદન પણ આપું છું પણ તાત્કાલિક ગ્રામ્ય વિસ્તાર ઉપર ફોકસ કરવું પડશે અને ચાંદીપુરમ વાયરસ માટે એનું ડાયગ્નોસિસ તરત થાય એ માટેની જો અત્યારે તમે બતાવો છો એ તિરાડ ભરે છે એટલે આ તિરાડમાં થાય છે એટલે જે આ આ આ સિસ્ટમ છે તાત્કાલિક ડેવલપ કરવી પડે એનું તરત નિદાન થાય કરવું પડે ભલે નિદાન થવાથી કોઈ મોટો ફેર ન જ પડવાનો કારણ કે આપણી પાસે એની કોઈ ક્લિયર કટ ટ્રીટમેન્ટ નથી જે વાયરલ્સની ટ્રીટમેન્ટ છે એ જે એમાં ઇમ્પ્લાય કરવી પડે છે આ તબક્કે સરકારી તંત્રનું હું બહુ વાત નહીં કાઢું કમલેશભાઈ રાહત રહેશે તમને બહુ વાત નહીં કાઢું કારણ કે દરેક જ્યારે સિઝન બદલાય ઉનાળામાં ચોમાસું આવે ત્યારે આવું થઈ શકે અને અત્યારે તો પાન્ડેમિક કે એન્ડેમિક નથી છૂટક છૂટક કેસ આવે છે આ તબક્કે જો સરકાર જાગૃત થઈ જાય અને ગ્રામ્ય વિસ્તારો ઉપર ખાસ અને શહેરના જે આઉટર સ્કટના વિસ્તારો છે જ્યાં સોસાયટીઓ છે બંગલાઓ છે ત્યાં રોગ બહુ દેખાવાનું નથી પણ આ બધા બાકીના વિસ્તારો ઉપર તરત ધ્યાન ફોકસ કરવું જોઈએ અને યુદ્ધના ધોરણે ધ્યાન ફોકસ કરવું જોઈએ જેથી બાકીની મહામુલી જિંદગીઓને બચાવી શકાય છેલ્લી વાત કરી દઉં આપે ત્રણસો ને ચૌદ પીડીયાટ્રીક ડોક્ટરની ઘટની વાત કરી એ તરત નહી ભરી શકાય આપણને એટલા એક્સપર્ટ મળવાના નથી ત્યારે પીડીયાટ્રીક એસોસિએશનની મદદથી પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા ડોક્ટરોને આ કામમાં લગાડવા જોઈએ ક્યાંક સરકારે કોઈ જગ્યાએ વેતન આપવું પડે તો વેતન આપવું જોઈએ અને પીડીયાટ્રીશિયનોને ઓન સર્વિસ જેમ એ લોકો ઓલા કોન્ટ્રાક્ટ બેઝ ભરે છે ને એમ વધુ એક કોન્ટ્રાક્ટ બેઝ પણ પ્રાઇવેટ પ્રેક્ટિસની છૂટ સાથે તાત્કાલિક પીડિયાટ્રિશિયનોને ગવર્મેન્ટ તરફથી ડેપ્યુટેશનમાં મોકલવા જોઈએ ડૉક્ટર સાહેબ આપનું સૂચન ખરેખર આવકારદાયક છે ને કમલેશભાઈ કેમ કે આપ શાસક પક્ષમાં છો અને સરકારમાં વાત પણ કરી શકો એમ છો ડૉક્ટરોની શોર્ટેજ છે પીડિયાટ્રિસની હકીકત છે અને ગ્રામીણ વિસ્તારમાં જતા નથી એ પણ હકીકત છે આ સંજોગોમાં જે સ્થિતિ થઈ છે એની ગંભીરતાને જોઈ તમને નથી લાગતું કે સરકારે આવા ડૉક્ટરોને જે શહેરમાં જ કમસે કમ બે બે કલાક માટે પણ જો ગ્રામીણ વિસ્તારમાં મોકલે તો આ અછત હાલ પૂરતું જે હાલ સમસ્યા છે એ દૂર થઈ શકે સેકન્ડ થિંગ સરકારે આખી આ બીમારીને કેટલી ગંભીરતાથી લીધી છે ચોક્કસ રોનકભાઈ હું તો પોલીસના માધ્યમથી આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે અને માત્ર ગુરુ એ નહીં કે ભાઈ ક્યાંક ને ક્યાંક આપણા ધાર્મિક ગુરુ હોય પરંતુ જે પણ માર્ગદર્શન આપતા હોય સાચા સૂચનો આપતા હોય અને સમાજને સાચા રસ્તે લઈ જતા હોય એ તમામ ગુરુઓને આપણે ખોટી ખોટી વંદન સંત કરીને આપણે આજે વાત કરતા હોઈએ ત્યારે તમે પણ હું પણ ના માર્ગદર્શન આપતા ગુરુ છો રોનકભાઈ અને કોંગ્રેસના મિત્ર ભલે વડીલ હોય પરંતુ એમના સૂચનો પણ હું આ ગુરુ પૂર્ણિમાના દિવસે સ્વીકારું છું અને એમને પણ કોટી કોટી વંદન કરીને આ ચાંદીપુરા વાયરસની વાત શરૂ કરું છું ચાંદીપુરા વાયરસ આવ્યા પછી જ્યારે પણ સરકારને થોડી પણ ગંભીર બની ત્યારે સૌથી પહેલી મીટિંગ આરોગ્ય મંત્રીશ્રીએ કરી અને સાથે સાથે સમગ્ર કેબિનેટના મંત્રીઓને બોલાવીને એક મીટિંગ આપણા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈએ પણ કરી અને એમાં સ્પષ્ટ પહેલાં જ નક્કી કરવામાં આવ્યું કે જે ચાંદીપુરા વાયરસ અહીં આગળ ડિટેક્ટ નહોતો થતો અને એના સેમ્પલ લઈને એ સેમ્પલ આપણે પુના મોકલતા હતા પુના વાયરોલોજી જે ડિપાર્ટમેન્ટ છે ત્યાં જતા હતા તો એ જ દિવસથી એટલે આજથી ચાર પાંચ દિવસ પહેલાંની હું વાત કરું છું ત્યારે જ બુધવારથી એ આપણા જે સેમ્પલો છે એ ગુજરાતમાં જ ગુજરાત બાયોલોજીકલ રિસર્ચ સેન્ટર છે જીબીઆરસી ત્યાં જ આ રિસર્ચ સેન્ટરની અંદર જ આ ટેસ્ટ થાય એટલે ઝડપથી ટેસ્ટ આવે અને તરત જ આપણે એ બાળકને ઓળખી શકીએ કે આ જે ગંભીર બીમાર અથવા તો ક્યાંક આવી છે અથવા તો તાવ નથી ઉતરતો અથવા તો ક્યાંક એન્સેફેલાઇટિસમાં બીમારીથી આ પીડિત છે બાળક તો એને ચાંદીપુરા વાયરસ છે કે નહીં પોઝિટિવ કેસ આવ્યો છે કે નહીં એ જાણી શકીએ એ પહેલું પગલું આ રાજ્ય સરકારે લીધું બીજું આદરણીય મુખ્યમંત્રીશ્રીએ એ કીધું કે ડસ્ટિંગ ડ્રાઈવ ડસ્ટિંગ ડ્રાઈવ એટલે કે જે પણ તમે અત્યારે ટીવી ઉપર જોઈ રહ્યા છો કે મેલેથિયન નામનો જે પાવડર છાંટવાનો હોય જુદી જુદી જગ્યાએ જ્યાં તિરાડો હોય જ્યાં કાદવ કીચડ હોય જ્યાં જાહેર જગ્યાઓ હોય ત્યાં આગળ જે પાવડર છાંટવાનો હોય એ ડસ્ટિંગ ડ્રાઈવની પણ આદરણીય મુખ્યમંત્રી શ્રીએ વાત કરી એટલેથી પણ ન ટકતા આરોગ્ય શ્રીએ એટલું પણ કીધું કે સ્કૂલોની અંદર ચૌદ થી બાર ચારથી ચૌદ વર્ષના બાળકો સ્કૂલોની અંદર વધારે હોય તો સવાર સાંજ આ એક્ટિવ વાયરસ હોય છે માખીઓ એક્ટિવ હોય છે આ નાની માખી હોય છે પેલી સામાન્ય માખી કરતા અથવા એમાં ચાંચડ હોય અથવા મચ્છર હોય તો પણ આ રોગના વાહક છે એટલે માત્ર અને માત્ર માખી નહીં પરંતુ બીજી બધી જ વસ્તુઓ જ્યારે સવાર અને સાંજે એક્ટિવ હોય ત્યારે સવારે જે બાળકો સ્કૂલે જતા હોય તો સ્કૂલની અંદર પણ એને ડસ્ટિંગ ડ્રાઈવનું એ એ આખી ઝુંબેશ ચલાવવામાં આવે અને એટલું નહીં ધારો કે ત્યાં આગળ જે પણ વિદ્યાર્થીઓ આવે છે મોટાભાગે આપણે સ્કૂલોમાં નાના ભૂલકાઓને જોઈએ છીએ કે ફ્રોક પહેર્યું હોય અથવા તો હાફ પેન્ટ પહેર્યું હોય તો એને પણ છૂટ આપી દેવામાં આવી છે કે ભાઈ તમે નીચે સુધીનું પેન્ટ પહેરો અને નીચે સુધી તમારા જે લેરિંગ્સ હોય લેડીઝ હોય તો લેરિંગ્સ બી એ પહેરે અને એના કારણે આપણે ક્યાંક ને ક્યાંક અને તમે ફોટો બતાવ્યો પરંતુ જો પગમાં મોજા પણ પહેરી રાખે તો આ ફ્લાય છે ને એ નીચે ઉડતી હોય છે ઉપર ઉડી શકતી નથી એટલે નીચે પ્રમાણમાં ઉડતી હોય ત્યારે ઘાસચારો હોય કે આપણું ઘર હોય કે આપણે બાર બગીચામાં કાદવ કીચડ ક્યાંક ને ક્યાંક થયો હોય એ વિસ્તારમાં ફરીએ ત્યારે એ નીચે કઈ નીચે ઉડતી માખી આપણને કઈડે છે અને એ વાયરસ આપણને આપણા શરીરની અંદર પ્રવેશે છે ત્યારે આ રોગ થાય છે હવે વિષય વિષય સરકારે તો સેનેટરી ઇન્સ્પેક્ટરોને પણ વાત કરી છે કે તમે વારંવાર ગ્રામ્ય વિસ્તારમાં જાઓ આ આ છંટકાવ પણ કરો અને જ્યાં તિરાડો છે એને પૂરો અને એ એ એને એને ગંભીરતાથી આપણે આ માછી માખી ન બને એના માટેના એના જે ઈંડાઓ આમ તો સાતથી ચૌદ દિવસમાં બનતા હોય પરંતુ એ એ જેમ ન એનું ઉત્પા એનો ઉત્પત્તિ થાય એના જે પૂરતી પગલાં લેવા જોઈએ એ લેવાની વાત કરી એનાથી પણ વિશેષ એક વાત કરી દઉં કે તમે પેડિયાટ્રિશિયનોની વાત કરી તો શરૂઆતની અંદર જ્યારે સામાન્ય તાવ આવે છે ત્યારે સામાન્ય સીએચસી અને પીએચસીના ડૉક્ટરો એને તપાસતા હોય છે પરંતુ જો વાલીઓ ચેતી જાય કે કોઈ પણ તાવ આવે અત્યારે આ સિઝનની અંદર તો એ ભલે ચાંદીપુરા વાયરસ છે કે નહીં એ ખ્યાલ ન આવે પરંતુ જો તમે એમ ગંભીરતા વાલી લઈ લે કે આ સામાન્ય તાવ નથી આપણે એને બેદરકારી ન રાખવી અને એકસો બે કે એકસો ત્રણ તાવ થઈ જાય ત્યાં સુધી રાહ ન જોવી તરત ઠંડા પાણીના પોતા મૂકવાના અને સામાન્ય ડૉક્ટર જોડે જઈને તારા તાત્કાલિક જે પણ દવા ઉપલબ્ધ હોય એ દવા લઈને આપણે એને હાઈ ટેમ્પરેચરથી બે પેશન્ટને બચાવીએ બાળકોને તો હાઈ ટેમ્પરેચર નહીં થાય તો ચોક્કસ મગજની અંદર એને જે સ સોજો આવવાનું જે છેલ્લું લક્ષણ છે એ લક્ષણ નહીં થાય એન્સેફેલાટાઈસ નહીં થાય અને જેના કારણે ખેંચ આવી અથવા તો મગજ ઉપર ગરમી ચડાઈ જવાના કારણે બાળક બેભાન થઈ જવું એ વસ્તુ ઈ રિલેટેડ છે જે એકદમ ઇડિયટ પેલા આપણે જેમ કહેવાય કે એકદમ ચીડિયા પડવું હોય વધારે પડતું બાળકને એ બધું જે થઈ જતું હોય છે એ ન થાય એની તકેદારી એના માટે વાલીઓનો પણ એના જે પેરેન્ટ્સ હોય એનો પણ સાથ અને સહકાર જોઈશે બીજું તમારા ઘરની અંદર હા સેનેટરી ઇન્સ્પેક્ટર તો બહાર ફરશે પણ તમારા ઘરની અંદર જો ચૂનો લગાવ્યો હોય એનો પોપડા હોય એના લીપણ કર્યું હોય તો એના પોપડા હોય એમાં ક્યાંક તિરાડો હોય તો એ તમારા ઘરની અંદર પણ પૂરીને એમાં આવો પાવડર બી છાંટવો જોઈએ અને એ પૂરી દેવી જોઈએ જેના કારણે આવી માખી કે મચ્છર પેદા ન થાય આ સામાન્ય હું વાત કરી પરંતુ પેડિયાટ્રિશિયનની જ્યારે વાત કરો છો ત્યારે હું કહું કે જ્યારે કોમ્પ્લિકેશન ચાંદીપુરા વાયરસનું થાય છે ત્યારે એ પેડિયાટ્રિશિયનની જરૂર કરતાં એનઆઈસીયુ અને સૌથી વધારે આઈસીસીયુ પેડિયાટિક આઈસીયુની જરૂર પડતી હોય છે અને એના માટે જ આપણે અત્યારે છેલ્લો ઉપાય હમણાં બે દિવસ પહેલાં જ તમે જોયું કે જે કેન્દ્રની તજજ્ઞોની ટીમ છે એ આ સોમવારે આ અમદાવાદ એટલે આ ગાંધીનગર અમદાવાદ ખાતે આવવાની છે અને એ તજજ્ઞોએ આ ચાંદવીપુરા વાયરસ જે એકદમ ભરડો લીધો છે અત્યારે આપણે ત્યાં ક્યાંક અત્યારે ભય આપણા વાતાવરણની અંદર છે એ દૂર થાય એના માટે શું શું પગલાં લઈ શકાય એના માટેના આ તજજ્ઞો આપણને સૂચનો આપશે અને એ પ્રમાણે આપણે કામગીરી કરીશું આ અત્યાર સુધી જે કામગીરી થઈ છે એની મેં વાત કરી અને બીજી એક વાત બહુ જ ખોટી વાત એક ચાલી રહી છે કે જે ચારથી ચૌદ વર્ષના વિદ્યાર્થીઓ અથવા બાળકો છે એમાં ઇમ્યુનિટી પા ઇમ્યુનિટી ઓછી હોય છે એટલે આ રોગ થાય છે ભાઈ એવું નથી ચારથી ચૌદ વર્ષના વ્યક્તિઓમાં ઇમ્યુનિટી ઓછી નથી હોતી તો કોરોના પણ ચારથી ચૌદ વર્ષમાં નહોતો થતો અને મોટી ઉંમરના લોકોને થતો હતો એ મોટી ઉંમરમાં ઇમ્યુનિટી ઓછી હતી ના એવું નથી વસાવડા સાહેબ મારી વાત સાથે સંમત થશે કે ચાર થી ચૌદ વર્ષના બાળકોમાં ઇમ્યુનિટી તો હોય જ છે કેમ કોરોના એમને નતો થતો કોરોનાની સામે એમનું રક્ષણ મેળવાની એમની પ્રતિકારક શક્તિ હતી અને એ લોકોને ઓછો થતો હતો પરંતુ આ ચાંદીપુરા વાયરસ થાય છે તો એ ખાસ સમજી લેવાની જરૂર છે કે પર્ટીક્યુલર રોગની સામે પર્ટિક્યુલર એન્ટિબોડીઝ એ ઉત્પન્ન આ બાળકોમાં ઓછા હોય છે એટલે ચાંદીપુરા વાયરસની સામે જે દવા નથી આપણે એ સાયક્લો વીર તો અત્યારે કદાચ નથી વાપરતા હોતા પણ રોરા પ્રાપ્તિ વીર નામની જે એન્ટીવાયરલ દવા છે કદાચ પેડિયાટ્રિશિયનો વાપરતા હશે તો આ સિવાય બીજી કોઈ દવા નથી ત્યારે હું એવું ચોક્કસ એવું માનું છું કે આપણે પહેલા બે દિવસ બાળકોને સાચવી લેવા પડે અને હાઈ ગ્રેડ ફીવર ના થાય એ પણ જોવું પડે અને સાથે સાથે એ માન્યતામાંથી બહાર નીકળી જવું જોઈએ કે બાળકોને થાય છે એટલે એમ્યુનિટી ઓછી છે એમને પોષણ ઓછું મળે છે એવું નથી પરંતુ એને એન્ટીબોડીઝ ડેવલપ નથી થયા ના હોતા શરૂઆતમાં ચાર થી ચૌદ વર્ષ ને ચૌદ વર્ષ પછીના જે લોકો હોય છે એ ક્યાંક ને ક્યાંક ચાંદીપુરા વાયરસના સંપર્કમાં આવ્યા હોય મારા શરીરની અંદર ઓટોમેટિક નેચરલી જ અત્યારે એન્ટીબોડીઝ હોય જ ચાંદીપુરાના તો એટલે એટલે મને નથી

એમના માટે સેવા કરવાનો આ ઉત્કૃષ્ટ સમય છે થોડોક સમય ગ્રામીણ વિસ્તારમાં જઈ સ્વયંભૂ ગ્રામીણ વિસ્તારમાં જઈ ગ્રામજનોને મદદ કરી આ આપણી ભૂમિનું કર ઉતારવાનો સમય છે કર્જ ઉતારવાનો સમય છે પીડિયાટિસ ડૉક્ટરો માટે સાથે એ પણ કહીશ આપણે તમામે આ મુદ્દે ડરવાની જરૂર નથી જાગૃત થવાની જરૂર છે અને પંચમહાલ જિલ્લાની એ સરકારી શાળાના બાળકોએ જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ કર્યો છે એ શિક્ષકોએ જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ કર્યો છે એ જ પ્રકારે જાગૃત થઈ જ્યારે પણ થોડાક પણ લક્ષણ દેખાય તો કોઈ પણ અંધશ્રદ્ધા કે કોઈ પણ વાર્તામાં આવ્યા સિવાય ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે અને આવું કરીશું તો જ આ ચાંદીપુરાથી બચીશું